દેશમાં કથિત રીતે વિશ્વસનીય સંસ્થાઓના વ્યક્તિઓના રાજનેતાઓના એક પછી એક નિવેદન સાંભળીએ ત્યારે થાય કે સાલો દેશમાં કોણ કોને બનાવી રહ્યું છે ખબર નથી પડતી કે કોણ કોના માથા પર ટોપી ફેરવવા માંગે છે પછી શાંતિથી એકદમ સમ્યક ભાવે વિચારીએ તો ખબર પડે છે કે કોઈ કોઈને નથી બનાવતું બધા એકબીજાને બહુ જ સારી રીતે ઓળખે છે એ લોકો બનાવે છે તો આ દેશની એ જનતાને જેના દમ પર એ લોકો ચૂંટીને જાય છે અને પછી દેશ પર શાસન કરે છે નમસ્કાર આપની સાથે હું દેવાંશી ભારતીય જનતા પાર્ટીના કમલમમાં કાર્યાલયમાં આજે ઉત્સવનો માહોલ હતો ચારેય બાજુ ઉજવણીના દ્રશ્યો જોવા મળી રહ્યા હતા કેમ કે અર્જુન મોઢવાડિયા કદાચ એમના રાજનીતિક જીવનમાં આટલા વર્ષોથી કુડાસણ પાસે કમલમ ત્યાંનું ત્યાં ઊભું છે આટલા વર્ષોથી અર્જુન મોઢવાડિયા પોરબંદરથી ગાંધીનગર વારંવાર આવ્યા હશે આટલા વર્ષોથી એ એ રસ્તા પરથી પણ પસાર થયા હશે પણ એ કમલમમાં નહીં ગયા હોય પહેલી વાર રાજીવ ગાંધી ભવનના પગથીયા ચડતો માણસ અચાનક જ કમલમના પગથિયા ચઢે છે અંદર પહોંચે છે પાર્ટીનો ખેસ અને ટોપી પહેરી લે છે શું એમણે કોઈ માનસિક સંઘર્ષ કરવો પડ્યો હશે શું ક્યારેય એમને મનોમન વિચાર આવ્યો હશે કેટલાય કાર્યકર્તાઓ અને નેતાઓ દરરોજ આવે છે અને જાય છે કોઈ પદ માટે જાય છે કોઈ પ્રતિષ્ઠા માટે જાય છે કોઈ દબાણમાં જાય છે કોઈ ભાજપને મદદ કરવા કોઈ ભાજપમાં ની મદદ લેવા જાય છે પણ અર્જુન મોઢવાડિયાનો કેસ એટલા માટે અલગ છે કેમ કે એમણે સતત દસ વર્ષ સુધી અને પોતાના ચાલીસ વર્ષની કારકિર્દીમાં કુલ મળીને જોઈએ તો વીસ વર્ષ સુધી તો એમણે પક્ષમાં નેતૃત્વ કર્યું છે એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ રહ્યા છે એ ગુજરાતમાં વિધાનસભામાં કોંગ્રેસના વિપક્ષના નેતા રહ્યા છે એમણે ધારાસભ્યોનું પ્રતિનિધિત્વ કર્યું છે વાયબ્રન્ટ સમિટને તાઇફો કહેવાની શરૂઆત કરવાવાળા અર્જુન મોઢવાડિયા રહ્યા છે વાઇબ્રન્ટ સમિટ પર અત્યાર સુધીમાં જે નરેન્દ્ર મોદીની સૌથી વધારે વિઝનરી કોઈ એમણે સ્કીમ અથવા કોઈ એમણે ઇવેન્ટ કરી હોય તો એ વાઇબ્રન્ટ સમિટ પ્રધાનમંત્રી મોદીએ કહ્યું તો એને સૌથી વધારે વાર કહેવાવાળા અર્જુનભાઈ મોઢવાડિયા એ અર્જુનભાઈ મોઢવાડિયા ભારતીય જનતા પાર્ટીમાં જાય ત્યારે લાગે કે રાજનીતિમાં વિશ્વાસ નામના શબ્દ પર કોઈ વિશ્વાસ નથી કરવાનું ભરોસો અને રાજનીતિ આ બંનેને એકબીજાની સાથે શું લેવા દેવા કહેવત ગુજરાતીમાં સાંભળી હતી ને ભરોસાની ભેંસે પાડો જાણ્યો પણ હવે કોઈ ભેંસ જ નથી રહી જેના પર લોકો ભરોસો કરશે ભરોસો રાજનીતિમાં રહ્યો નથી કન્ફ્યુઝન દ્વિધા સામાન્ય માણસના મનમાં એ થાય કે નેતા સાચો ક્યારે હોય છે જ્યારે કમલમમાં જઈને ખેસ પહેરીને એકદમ પવિત્ર લાગણી સાથે પોતાનું ભાષણ આપતો હોય ત્યારે કે જ્યારે વિપક્ષમાં રહીને સરકારના કાન આમળતો મળતો હોય ત્યારે નેતા સાચા ક્યારે હોય છે ચાલીસ વર્ષની કારકિર્દીમાં અર્જુનભાઈ મોઢવાડિયા ભારતીય જનતા પાર્ટી અને એની વિચારધારા સામે લડ્યા છે એમણે હંમેશા પોતાને ગાંધીવાદી કહ્યા છે એ ગાંધીવાદી રાજનેતા કમળમાં કમળનો પટ્ટો પહેરીને જ્યારે કમલમમાં બેઠા હતા ત્યારે એ એટલા ભરપેટ વખાણ કરતા હતા અમે લખ્યું હતું કે એક સમયે જેને રંગાબિલ્લા કહેતા હતા એમને આજે આદરણીય અને માનનીય કહી રહ્યા છે સમયની વાત છે રંગા રંગાબિલ્લા કહેવાની વાતને સમર્થન ન હોય તમે વિપક્ષના નેતા છો તો પણ તમારે પ્રધાનમંત્રી કે ગૃહમંત્રી કે કોઈ વ્યક્તિઓ માટે એ પ્રકારની ભાષા શું કામ વાપરવી જોઈએ પણ આમન્યા સાથે વિપક્ષમાંથી રાજનીતિમાં ક્યારેય આ ભાષા વપરાઈ જ નથી અર્જુનભાઈ મોઢવાડિયાનું કહેવું છે કે આ રાતોરાત લેવાયેલો નિર્ણય નથી વર્ષોથી સંઘર્ષ ચાલતો હતો પણ નિર્ણય નહોતો કરાતો અને એવું જ હશે અર્જુનભાઈ મોઢવાડિયા એટલા દિગ્ગજ નેતા છે કે અચાનક રાત્રે બધો આવ્યો વિચારને પછી પલટી દીધું ને ખેસ પહેરી લીધો ને અંદરના વિચારો અચાનક બદલાઈ ગયા એવું થતું નથી કોઈ માણસ એક દિવસ પણ કોઈ સંસ્થા સાથે જોડાય તો એક લાગણીનો નાતો આજના પ્રેક્ટિકલ સમયમાં પણ બંધાતો હોય છે તો ગુજરાત કોંગ્રેસની સાથે અર્જુન મોઢવાડિયાનો કોઈ જ લાગણીનો નાતો નહીં હોય એ વાતને તો કોઈ અવકાશ નથી એક વ્યક્તિ પોતાનું આખું જીવન જે પાર્ટીને બનાવવામાં ઊભી કરવામાં અને પછી એ પાર્ટીની આજુબાજુ વ્યતીત કરે છે જે માણસે સતત દસ વીસ વર્ષ એ પ્લાનિંગ કર્યું હોય તો કેવી રીતે ગુજરાત કોંગ્રેસમાંથી સરકારમાં આવીશું કદાચ જે તે સમયે સરકારમાં આવવાની સ્થિતિ આવી હોય ત્યારે આ મંત્રીપદ મળશે અથવા મુખ્યમંત્રી બનીશું એવો વિચાર પણ મનમાં આવી ગયો હશે એ ખેસ અને એ વિચારો એ વાતોની સાથે સતત જીવ્યા એ વ્યક્તિ અચાનક જ ખેસ બદલે ત્યારે એના વિચારો બદલાઈ જાય પ્રશ્નો તો બધા જ સ્વાભાવિક હતા પત્રકારોએ બધા જ પ્રશ્નો પૂછ્યા જે અર્જુન મોઢવાડિયાને પૂછાવવા જોઈતા હતા એ પત્રકાર પરિષદ જ્યારે કમલમમાં થઈ ત્યારે હું પણ ત્યાં હાજર હતી મેં બધા પ્રશ્નો સાંભળ્યા છે અર્જુનભાઈ મોઢવાડિયાના જવાબો પણ સાંભળ્યા છે અર્જુનભાઈનો એક જવાબ એવો હતો કે તરત જ ત્યાં હાજર બધા લોકોને હાર્દિક પટેલ યાદ આવ્યા એમણે કહ્યું કે રામના સેતુના પથમાં હું ખિસકોલી બનવા માટે આવ્યો છું હાર્દિક પટેલે પણ આ જ કહ્યું હતું કે હું ખિસકોલી બનવા માટે આવ્યો છું જો બધાને બનવું જ ખિસકોલી છે બધાને ખબર જ છે કે રામ સેતુમાં અને જો તમને એવું લાગે છે કે સામેવાળા લોકો લંકામાં છે તો એટલો સમુદ્ર ઓળંગીને પહેલે પાર આટલા વર્ષો સુધી શું કામ હતા રામનો સંઘર્ષ એ આજકાલનો સંઘર્ષ નથી હવે તો સંઘર્ષ ઇન્ફેક્ટ પૂરો થયો છે યુગોની પ્રતીક્ષા પછી અયોધ્યામાં રામ મંદિર બન્યું છે અયોધ્યાના સામાન્ય માણસોએ એ પ્રતીક્ષા અનુભવી છે એમની અનેક ઘરડી આંખો એવી હતી કે જેણે આશા ગુમાવી દીધી હતી કે લલ્લાનું મંદિર ત્યાં જોવાના છે આ વિષય એંશીના દાયકામાં એટલો ભયાનક રીતે રાજનૈતિક બને છે એના પછી ભારતીય જનતા પાર્ટી જ્યારે સતત વચન આપતી હતી ત્યારે પણ એના પર પ્રશ્નો થતા હતા આજે તો એમણે રામ મંદિર બનાવી દીધું છે પણ એ રામના નામ પર હજુ એ રાજનીતિ ચાલુ છે અને એ રાજનીતિ એટલી હદ સુધી ચાલુ છે કે કોંગ્રેસને એક પછી એક પડતા વજ્રાઘાત પછી પણ કોંગ્રેસના નેતાઓ એ સામાન્ય વાત નથી સમજી શકતા કે દેશનો સામાન્ય માણસ કઈ રીતે વિચારે છે દેશમાં જ્યારે તમે અનેક લોકોની વાત કરો છો ત્યારે અનેક લોકોની અંદર શું કરોડો હિન્દુ સમુદાયના ધર્મના લોકોનો સમાવેશ નથી થતો તમારા દેશની પરિકલ્પનામાં શ્રીરામને કોઈ સ્થાન નથી અથવા એમના મંદિરને કોઈ સ્થાન કેમ નથી જો કરોડોની આસ્થાનો સવાલ છે અને સામાન્ય માણસ એ રીતે વિચારે છે કે જહા રામ જન્મ હોવા થ મંદિર વહી બનાયંગે તો જે લોકો મંદિર બનાવે છે એને એ રાજકીય રીતે એના પર ભરોસો કરે છે તો કોંગ્રેસની પાસે એનો કાઉન્ટર પાર્ટ શું છે ડીએમકેના એક સાંસદે નિવેદન આપ્યું એ કે અમે ભારતમાં કે પછી ભગવાનમાં નથી માનતા અમે રામમાં નથી માનતા તમે નથી માનતા એ તમારી વ્યક્તિગત આસ્થા હોઈ શકે તમે માનો છો એ પણ તમારો વ્યક્તિગત પ્રશ્ન હોઈ શકે પણ જ્યારે તમે રાજનેતા છો અને દેશના કરોડો લોકોની આસ્થા છે ત્યારે એ પ્રશ્ન રાજનીતિ કરતાં પણ સૌથી વિશેષ એ થઈ જાય છે કે તમે કોઈની વ્યક્તિગત આસ્થાનું ખંડન કરીને દેશમાં રાજનીતિના માર્ગ પર આગળ નથી ચાલી શકતા પરંતુ આ દેશની રાજનીતિ છે અર્જુનભાઈ મોઢવાડિયાને શું કામ બે હજાર બાવીસમાં અચાનક જ ખબર પડી માર્ચ મહિનામાં કે કોંગ્રેસ તો આ આવું વિચારે છે કોંગ્રેસ પહેલીવાર તો આવું વિચારતી નથી કોંગ્રેસના નેતાઓએ અચાનક આવી વાત કહી હોય એવું પણ નથી બન્યું ભારતીય રાજનીતિનો ઇતિહાસ આ વાતનો સાક્ષી છે કે મોટાભાગે રાજનીતિ આની આજુબાજુ જ ફરી છે અર્જુનભાઈ મોઢવાડિયા દિગ્ગજ નેતા છે ખૂબ મોટા નેતા છે પોરબંદરમાં પ્રભુત્વવાળા નેતા છે પણ એના કારણે એ જે તર્ક આપતા હતા એ બહુ જ તર્કવાદી બની જાય છે એવું નથી એમણે જે જવાબો આપ્યા છે એ એવા જ જવાબો હતા જે કમલમમાં ત્યાં બેસેલા માણસ પાસેથી અપેક્ષિત હોય કેમ કે પત્રકારોએ ત્યાં એ પણ પ્રશ્ન કર્યો હતો અર્જુનભાઈ મોઢવાડિયા અને અમરીશ ડેર બંનેને કે તમે લોકો ફ્રીડમ ઓફ એક્સપ્રેશનના માણસો છો વિધાનસભામાં સામાન્ય મુદ્દાઓ પર અવાજ ઉઠાવતા માણસો છો જો તમે લોકો ભારતીય જનતા પાર્ટીમાં ત્યાં જઈ રહ્યા છો તો સંકીર્ણ વાતો સાથે બોલશો જ્યાં ખુલીને કોઈ પ્રશ્નો પર વાત નથી કરતું બાકીના બધા વિષયોનો પ્રશ્ન નથી પણ એકસો છપ્પન જે વિધાનસભા ગૃહમાં બેસે છે તો ચિઠ્ઠી આવે એવા પ્રશ્નો વાંચી જાય છે પોતાના ક્ષેત્રના પ્રશ્નો એ લોકો નથી પૂછતા ઘણી ચિઠ્ઠીમાં જોઈને પ્રશ્નો વાંચવા વાળા અર્જુનભાઈએ એ જ પત્રકાર પરિષદમાં જવાબ આપ્યો હતો કે મેં કોઈ સ્ક્રિપ્ટ ક્યારેય કોઈની મારી કોઈએ મારી સ્ક્રિપ્ટ લખી નથી કોઈ પ્રશ્નો મારા કોઈએ સ્ક્રિપ્ટ લખીને આપ્યા હોય ને મેં વાંચ્યા હોય એવું ક્યારે બન્યું નથી તો અર્જુનભાઈ મોઢવાડિયા શું પોતાના એ જ વ્યક્તિત્વની સાથે ભારતીય જનતા પાર્ટીમાં જશે અને જો અર્જુનભાઈ મોઢવાડિયા માટે ભારતીય જનતા પાર્ટી સ્ક્રિપ્ટ સાથે પ્રશ્નો નથી લખીને આપવાની તો શું એનો મતલબ એ થયો કે ભારતીય જનતા પાર્ટીને પોતાના ધારાસભ્યો પર ભરોસો નથી કે એ લોકો પોતાના ક્ષેત્રના પ્રશ્નો ઉઠાવી શકવા માટે સક્ષમ છે સૌથી મોટો પ્રશ્ન જેટલું વર્તમાન કોંગ્રેસનું અંધકારમય છે એટલા જ ભયાનક પ્રશ્નો ભારતીય જનતા પાર્ટી માટે ભવિષ્યમાં પ્રતીક્ષામાં છે કેમ કે તમે નીચેના કાર્યકર્તાનો તો વિચાર કરો આજે કમલમમાં ભયાનક ભીડ હતી પણ કમલમમાં તો એક અલગ બીજું કમલમ બનાવવું પડશે જે રાજીવ ગાંધી ભવનમાંથી આવેલું છે એક વરિષ્ઠ પત્રકારે બહુ કહ્યું કે જેમ સરકારમાં કે શંકરસિંહ વાઘેલાએ જે કર્યું કે એક અલગ પક્ષ બનાવી દો તમે એવો પક્ષ કે જે કમલમ વાળા છે ભારતીય જનતા પાર્ટી વાળા છે અને પછી પક્ષ આખો મર્જ કરી દો કેમ કે કોંગ્રેસ પક્ષની પાસે તો રહ્યું શું છે હવે ગુમાવવા માટે એ રાજનેતાઓ જે પત્રકાર પરિષદમાં હતા કોંગ્રેસ કહે છે કે દરેક વખતે ફિનિક્સ પક્ષીની જેમ રાખમાંથી ઊભા થવું એ અમારી આદત છે અમે રાખ થઈ જશું તો પણ ફરીથી ઊભા થવાની હિંમત રાખીએ છીએ પ્રશ્ન એ છે કે લોકશાહીમાં સૌથી બુલંદ અવાજ સામાન્ય માણસનો તો જ ઉઠી શકે જો વિપક્ષ મજબૂત હોય ગુજરાતમાં તો એ વિપક્ષ જ મજબૂત નથી રહ્યો લડવાની અને જીતવાની જે જે વિશા કોંગ્રેસે ગુમાવી છે સામાન્ય માણસોએ લડવાનું બંધ નથી કર્યું આજે તમે ગાંધીનગરના કોઈ પણ ખૂણા પર જાઓ સત્યાગ્રહ છાવણીમાં જાઓ તમે સરકારી કર્મચારીઓની સાથે વાત કરો તમે શિક્ષકોની સાથે વાત કરો સરકારી નોકરી સિવાય સામાન્ય માણસ સાથે વાત કરો કોઈ કારખાનામાં કામ કરતા રોજમદાર સાથે વાત કરો એ પોતાના મુદ્દા પર અવાજ ઉઠાવે છે એની પાસે યુનિયનોના અવાજ નથી એની પાસે વિપક્ષોનો કોઈ દોરી સંચાર નથી અને છતાંય એ પોતાની વાત પર લડે છે પોતાના મુદ્દા પર બોલે છે અને બહુ જ ખુલીને બોલે છે શહેરોની સાત આઠ મહાનગરોની સીમામાંથી તમે બહાર નીકળો તો ખુલીને બોલતો માણસ તમને દેખાશે એટલા માટે કેમ કે એની પાસે કશું જ ગુમાવવાનું નથી અને ગુમાવવાનો એને ડર નથી જ્યાં સુધી માણસને કશોક ડર લાગતો હોય ગુમાવવાનો ત્યાં સુધી એ માણસ ખુલીને નથી બોલી શકતો એ તો વર્તમાન હકીકત છે આ બધાની વચ્ચે અર્જુનભાઈ મોઢવાડિયા અમરીશ ડેર બધાએ બહુ જ લાંબુ કહ્યું છે અમરીશ ડેરે કહ્યું કે હું તો ઓલરેડી નવ વર્ષ ભાજપમાં રહી ચૂક્યો છું હું તો ત્યાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચામાં કામ કરી ચૂક્યો છું અને એટલે ભાજપનો મને અનુભવ છે મને ખબર છે કે હું ત્યાં કેવી રીતે સેટ થવાનો છું અર્જુનભાઈ મોઢવાડિયાએ કહ્યું કે જે બારથી બતાવવામાં આવે છે ભારતીય જનતા પાર્ટી એવી નથી પ્રશ્ન એ થયો કે અડધો કલાકમાં અર્જુનભાઈને સમજાઈ ગયું કે ભાજપ કેવી છે ચાળીસ વર્ષમાં ન સમજાયું કે કોંગ્રેસ કેવી છે આજ તો મોટી દ્વિધા છે પ્રશ્ન ફરી એકવાર ત્યાંનો ત્યાં છે અર્જુનભાઈ ક્યારે સાચા ચાળીસ વર્ષ સુધી કોંગ્રેસમાં બોલ્યા ત્યારે કે અડધો કલાક થયો ભારતીય જનતા પાર્ટીમાં ગયો અને પછી બોલ્યા ભારતીય જનતા પાર્ટીના વખાણમાં એ સાચું એમની ટીકાઓ સાચી કે એમની પ્રશંસા સાચી કઈ વાત એવી છે જો એ સિક્કાની બે બાજુની વાત છે તો ઉપરનો દ્રષ્ટિકોણ કોણ આપશે જનતાને કોણ એવું કહેશે કે જ્યારે ટીકાઓ કરતો હતો ત્યારે એ તો ખાલી વિપક્ષનું કામ છે કે સરકાર જે પણ કરે એમાં બસ તમારે આડોડાઈ કરવાની અને ખોટી ખોટી વાતો કરવાની એટલે કરતો હતો અને હવે સત્તામાં છું તો સરકાર ગમે તેટલું ખોટું કરે પણ વખાણ કરવા એ મારી ફરજ છે એમને એક પ્રશ્ન એ પણ કરાયો હતો કે પોરબંદરમાં આવનારા પાંચ વર્ષ પછી અમે શું જોવા માટે આવીએ ત્યાં કેમ કે દરેક વખતે જતા નેતાઓ કહેતા હોય છે કે મારા ક્ષેત્રના કલ્યાણ માટે આવ્યો છું અમરીશભાઈ ડેરને કહ્યું છે કે તમે કોઈપણ પક્ષમાં જઈને કામ કરો પણ એ જવાબ આપો કે કયા મુદ્દા પર કામ કરવા માંગો છો એમણે કહ્યું કે રાજુલાનો પુલ જોઈએ છે તાવતે વાવાઝોડાનું વળતર જોઈએ છે અર્જુનભાઈ મોઢવાડીએ કહ્યું કે પોરબંદરને ટુરિઝમની સર્કિટમાં અમે વચ્ચે રાખવા માંગીએ છીએ પોરબંદરનો એ દ્રષ્ટિએ વિકાસ ઈચ્છીએ છીએ કે માણસ સોમનાથ જાય છે દ્વારકા જાય છે વચ્ચે માધવપુરના દરિયે રોકાય છે પણ પોરબંદર કેમ નથી આવતો પ્રવાસી એ બધું જ જોઈએ છે બાબુભાઈ બોખીરિયા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાની સામે જે લડ્યા હતા એ તો મંત્રીએ રહ્યા હતા તો શું ભારતીય જનતા પાર્ટી એ વાત ફરી એકવાર સાબિત કરી રહી છે કે એમના કાર્યકર્તા અને કાર્યકર્તામાંથી બનતા નેતામાં એટલો દમ નથી કે પોતાના ક્ષેત્રનો વિકાસ કરી શકે કેમ કે દમ હોત તો પોરબંદરમાં વિકાસ દેખાયો હોત અને જો એટલો જ વિકાસ હોત તો અર્જુનભાઈ મોઢવાડિયાને ઉછીના ન લેવા પડતા ભારતીય જનતા પાર્ટીએ સમસ્યાઓ તો ઘણી બધી છે અપેક્ષા આખરે માત્ર સામાન્ય જનતા તરફથી એટલી છે કે અર્જુનભાઈ મોઢવાડિયા ભાજપમાંથી લડે કે કોંગ્રેસમાંથી લડે પોરબંદરનું પેટ ભરે પોરબંદરનું તરભાણું એટલે ભરે કેમ કે એ ડિઝર્વ કરે છે એ શહેર એ નગર એ વિકાસને લાયક છે અને છતાંય નથી થયો મહાત્મા ગાંધીનું એ નગર છે મહાત્મા ગાંધી ત્યાં જન્મ્યા છે અને છતાંય જો પોરબંદરમાં ગાંધી વધારે શાશ્વત ન લાગે અને પોરબંદરમાં જ ગાંધી મરેલા દેખાય તો પછી એને જીવાડવાની ને જગાડવાની જવાબદારી ત્યાંના શાસકોની બને છે અત્યાર સુધી વિપક્ષમાં હતા અર્જુનભાઈ મોઢવાડિયા એટલા જ માટે પોરબંદરના વિકાસના વધારે પ્રશ્નો એમની સામે નહોતા આવતા એવું કહીને કદાચ નીકળી શકતા હશે કે હું વિપક્ષમાં છું અને સરકાર નથી કરતી વિકાસ હવે તો એ પોરબંદર પરથી પેટા લડીને કેબિનેટમાં બિરાજવાના છે તો ભલે એમણે નથી હા પાડી પરંતુ હકીકત તો આ જ છે ઘણું બધું એવું હોય છે કે જેને બિટવીન ધી લાઈન્સ સમજવાનું હોય છે તો એમને એ પ્રશ્ન કરીશું કે પોરબંદરને આવતા પાંચ વર્ષ પછી અમે ક્યાં જોઈશું અને આ હિસાબ અમે માંગીશું બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં જો અમે પણ અહીંયા હોઈશું અને અર્જુનભાઈ મોઢવાડિયા પણ ત્યાં હશે એ તો ત્યાં જ હશે બાકી આપણને કાલની ખબર નથી એટલા માટે જુઓ અને તો વચ્ચેની આ પરિસ્થિતિ છે અમરીશભાઈ ડેરને પણ પૂછીશું કે તાવતેના વળતરથી માંડીને રાજુલામાં પુલ શું એ બનાવી શક્યા છે શું રેલવેની જમીન પર બહુ જ સરસ મજાનો પાર્ક બનાવવા માંગતા હતા જેના પર પુલ પર પાટા પર સુઈ ગયા હતા એ બધું જ સાકાર થઈ શક્યું છે કે કેમ અને બંનેને સાંભળીએ એકદમ સંક્ષિપ્ત રીતે સાંભળીએ અર્જુનભાઈ બનીને તો પછી કાર્યકર્તા બનીને વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશી ચૂક્યા છે બદલાવ છે અને બદલાવ આપણી નજર સામે આજે માનની સાહેબે કહ્યું એમ આપણા બધાની નજર સામે આવે છે અને એમાં કંઈક થોડીક એક કાર્યકર તરીકે આપી શકીએ ભગવાન રામ જ્યારે સેતુ બાંધતા હતા ત્યારે ખિસકોલી છે એ જે રીતે આવી અને એમાં પોતાનું પ્રદાન કરતા હતા એમ મેં અહીંયા આવી અને એ રીતે નક્કી કરેલું છે અને અહીંયા આજે એક સિમ્બોલિક રીતે અમે આજે બધા દોડાયા છે અને બાકીના કાર્યકર્તાઓ છે અમારા મત વિસ્તારના આગેવાનો છે એ પણ આવનારા દિવસોની અંદર ત્યાં કાર્યક્રમ કરીને અને જેને અહીંયા જોડાવું છે એને અહીંયા કરીને બીજા જિલ્લાઓમાં પણ જે લોકો સાથે આવવા માંગતા હશે તો માનની પ્રદેશ અધ્યક્ષની પરવાનગી લઈ અને એમને પણ જોડીશું સાથે સાથે હું ઋણ સ્વીકાર કરું છું આદરણીય નરેન્દ્રભાઈનો આદરણીય અમિત શાહ સાહેબનો કે મારા જેવા આગેવાનને એમણે ઉદારતાથી પ્રવેશ આપ્યો અને અધ્યક્ષ

અને નિરાશાજનક માનસિક ચરણતા કાર્યકર્તાઓ પર રહી અને ખાસ મારા પરિવાર કારણ કે બધા ધર્મનો આદર કરીએ છે એનું સન્માન કરીએ છે એ જ રીતે જીવીએ છીએ જ્યારે આપણી કોઈ વાત હોય ને એની અવગણના થાય ત્યારે ચોક્કસ પ્રમાણે ઘરના મોભીઓ પણ નારાજ થાય અને ઘરના મોભી જો નારાજ થાય તો મને લાગે છે કે વ્યાજબી નહીં એટલા માટે આ નિર્ણય ચોક્કસ પ્રમાણે કર્યો છે એવું કહું છું કે ત્યારે પણ કોઈ નહીં

અમરીશભાઈ ડેર અને અર્જુનભાઈ મોઢવાડિયા ગયા તો ગેનીબેન ઠાકોર બહુ જ આક્રમક દેખાતા હતા એમણે આક્રમકતાની સાથે કહ્યું કે એમને શું નથી આપ્યું પાર્ટી એ છતાંય જઈ રહ્યા છે બીજા નેતાઓ જાય ત્યારે આની પહેલાં મને યાદ છે કે અમરીશભાઈ ડેરે ચર્ચામાં બેસતા હતા અને અર્જુનભાઈ મોઢવાડિયા પણ ઇન્ટરવ્યૂ આપતા હતા હજુ થોડા દિવસો પહેલા સુધી અનેક જગ્યાએ આપેલા એમના ઇન્ટરવ્યૂઝ છે અને જેમાં એ કહેતા હતા કે કોંગ્રેસ છોડીને જતા નેતાઓ પોતાના સ્વાર્થ માટે છોડીને જાય છે કોઈ ડરાવી ધમકાવીને લઈ જાય છે એટલે જાય છે ભરોસો રહ્યો નથી એટલે ગેનીબેન ગમે તેટલું સાચું કહે પણ આજના દિવસે ભરોસો કરવાની કે પછી એમણે જે કહ્યું છે એના વિશે વાત કરવાની હિંમત નથી રહી છતાંય ગુલાબસિંહ રાજપૂત થરાદના પૂર્વ ધારાસભ્ય આ વખતે ચૂંટણી લડ્યા હતા એમણે કહ્યું કે કેટલાય મીડિયાવાળા ખાલી ટીઆરપી માટે મારું નામ ચલાવે છે અત્યારે તો ગુલાબસિંહને ખરાબ લાગ્યું એ થોડા ઇમોશનલ પણ હતા એમની લાગણીને પણ આપણે સમજીએ પરંતુ ગુલાબસિંહ રાજપૂત અત્યારે પરિસ્થિતિ એ છે કે તમે ગમે તેનું નામ રેન્ડમલી ચલાવી દો શું ફરક પડે છે ગમે ત્યારે ગમે તે લોકો જતા રહે છે રાજનીતિ રાજનેતા અને ભરોસો આ બધા શબ્દોને કોઈ રહ્યું નથી ભારતીય જનતા પાર્ટી જે કરવા માંગતી હતી એમાં એ સફળ થઈ છે વિશ્વસનીયતા શબ્દ એમણે વિપક્ષની પાસેથી છીનવી લીધો છે ગુલાબસિંહ રાજપૂતે શું કહ્યું સાંભળીએ સંક્ષિપ્તમાં મહેરબાની કરી કોઈ પણ ટીવી ચેનલ કે ન્યૂઝ મીડિયા મારા વિશે આવી વાહિયાત વાત ફેલાવવાનું કામ ના કરે પોતાની સસ્તી પરિસ્થિતિ માટે

શું કામ હવા કાઢી નાખી છે તો એમણે કહ્યું કે ભાઈ ભાવનગરથી તો લડાવવામાં ન આવ્યા મનસુખભાઈ માંડવિયાને એમને પોરબંદર લઈ જવામાં આવ્યા ભાજપના જ કાર્યકર્તાઓ પોરબંદરવાળા ફોન કરીને કહેતા હતા કે મનસુખભાઈને કાઠું પડવાનું છે આ વખતે હવે કાઠું નહીં પડે કેમ કે અર્જુનભાઈ આવી ગયા છે એમના કાર્યકર્તાઓ પણ જશે જિલ્લા પંચાયતના લોકો પણ ધીરે ધીરે જોડાશે મોટા કાર્યક્રમો થશે ક્ષેત્રોમાં અમરેલીમાં પણ આવતીકાલે કદાચ રાજુલામાં પણ થવાનું છે અમરીશભાઈનો કાર્યક્રમ એટલે આ બધું થતું રહેવાનું છે મનસુખભાઈને કાઠું નહીં પડે પણ ભાવનગરમાં કોણ આવશે શુકામ કોકડું ગુંચવાયું છે હીરા સોલંકી તો આજે ગાંધીનગર હતા એમને પૂછવામાં આવ્યું તો એમણે કહ્યું કે ભાઈ ભાજપે આવકાર્યા તો મારે આવકારવાના જ હોય ને પણ છતાંય બંને વચ્ચે મીઠા સંબંધો નથી એ પણ એટલી હકીકત છે તો ભાવનગર લોકસભા પર કોનું નામ આવશે ખબર નથી નામ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી પોતાનું સ્પષ્ટીકરણ ન આપે ત્યાં સુધી આમ આદમી પાર્ટીને લાગે છે કે એમણે ભાજપની હવા કાઢી નાખી છે તો સાંભળીએ ગોપાલ ઇટાલિયાને દોસ્તો વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટી ભાજપને ગુજરાતની અંદર જ આમ આદમી પાર્ટીએ હવા કાઢી નાખવાનું કામ કર્યું છે દુનિયાભરના દાવાઓ કરે છે ચારસો સીટો જીતીશું આમ કરી નાખીશું તેમ કરી નાખશું પણ વિશ્વની સૌથી નાની અમિત શાહ કહે છે એવી સોપારી જેવી પાર્ટીએ ગુજરાતમાં ભાજપની હવા કાઢી નાખી છે કેવી રીતે કે પોતાનો દાવો છે કે ભાઈ ગુજરાતમાં તો ભાજપમાંથી કૂતરું ઉભું રાખે તો કૂતરું જીતી જાય ગધેડો ઊભો રાખે તો ગધેડો જીતી જાય આવું તો ભાજપવાળા જ બોલતા આવ્યા છે કે એમની પાર્ટી ગુજરાતમાં એટલી બધી મજબૂત છે કે કૂતરા ચૂંટાઈ જાય ગધેડા ચૂંટાઈ જાય મીડડા ચૂંટાઈ જાય પણ આ કૂતરા ગધેડા ને મીડડા પણ જેની પાર્ટીમાંથી ચૂંટાઈ જાય એવી ભાજપ પાર્ટીને આ વખતે આમ આદમી પાર્ટી હવા કાઢી નાખવાનું કામ કર્યું કેવી રીતે કે ભાવનગરના વતની મનસુખ માંડવિયા ભાવનગરમાં નહીં પોરબંદર માં ચૂંટણી લડશે કેમ ભાઈ કુતરા મીંદડા ચૂંટાઈ જાય છે તો મનસુખ માંડવિયા નહીં ચૂંટાઈ જાય શા માટે ભાવનગર છોડીને ભાગીન પોરબંદર ચૂંટણી લડવા ઉપડ્યા છે વચ્ચે તો કમ્પમ હતું પાક્કું હતું મનસુખભાઈ માંડવીયાએ એમના એમના ધંધા ભાગીદારો ને ખૂબ સરકારની ગ્રાન્ટો ને બધું ખૂબ સક્રિયતા બતાવી હતી એમણે ભાવનગરમાં પરંતુ જેવું આમ આદમી પાર્ટીએ ઉમેશભાઈ મકવાણાનું નામ જાહેર કર્યું કે ભાજપમાં ભાગા ભાગી મચી ગઈ કોઈ ભાવનગર ચૂંટણી લડવા તૈયાર નથી બીજી બાજુ દેશમાં આરબીઆઈ એસબીઆઈએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ડેટા રજૂ કરવાનો હતો સુપ્રીમ કોર્ટમાં કે ઇલેક્ટોરલ બોન્ડમાં કોણે કોને કેટલું દાન આપ્યું છે એ દાન શું કામ ગુપ્ત દાન છે જનતાને જણાવો કે કયા કઈ પાર્ટીને કયા ઉદ્યોગપતિએ કેટલા રૂપિયા આપ્યા એસબીઆઈએ કહ્યું કે ત્રીસ જૂન સુધીનો સમય આપી દો વાત તો એ છે કે ત્રીસ જૂન સુધીમાં તો ચૂંટણી પૂરી થઈ જશે દેશમાં સરકાર બની જશે સરકાર બન્યા પછી પ્રધાનમંત્રીએ નક્કી થઈ ગયા હશે ત્યારે કોઈ જાણીને શું કરી લેશે અને જાણવામાં કોઈને રસ હશે કે કેમ પણ છતાં એ વાત એ જ છે કે શું ખરેખર એસબીઆઈ કોર્ટને મૂરખ બનાવે છે કે પછી એસબીઆઈને ખબર છે કે શું ફરક પડવાનો છે આનાથી કે પછી બધા ભેગા થઈને જનતાને મૂરખ બનાવે છે આ એક બહુ જબરદસ્ત પ્રશ્ન છે બધાને એવું લાગે છે કે અમે જ હોશિયાર પણ એ લોકો એટલા માટે પોતાને હોંશિયાર સમજે છે કેમ કે એ લોકો સમજે છે કે જનતા મૂરખ છે અને જ્યાં સુધી જનતાને મૂરખ સમજતા રહેશો ત્યાં સુધી ઘણા બધા લોકો થાપ ખાવાના છે જનતા બોલતી નથી પ્રતિકાર નથી કરતી એનું કારણ એની વિચારધારા છે વિચારધારાને અનુકૂળ એની પાસે રાજનેતાઓ છે એ નેતાઓને પ્રેમ કરે છે એના આધાર પર એને ચૂંટીને મોકલે છે એને અત્યાર અત્યારે વાંધો નથી પણ જ્યારે જ્યારે પોતાના પર આવે છે ત્યારે ત્યારે જનતા પ્રશ્ન કરે છે આજે જ એક રાજનેતા સરસ વાત કરતા હતા કે પહેલાં જનતા મેક્સિમમ બાંકડો માગતી કાં તો એવું કહેતી કે મારા ઘરમાં નોકરી છે તો એનું કંઈક કરાવી આપો કાં તો ટ્રાન્સફર કરાવી આપો હવે નેતા હવે જનતા એવું કહે છે કે રસ્તો નથી લાઇટ નથી ગટરની વ્યવસ્થા નથી તો જનતા જાગૃત નથી એ વાતમાં તો હું માનતી નથી જનતા જાગૃત તો છે જનતા વિપક્ષને વોટ ન લા આપે તો વિપક્ષને એવું લાગે કે નહીં જનતાને કશી જ ખબર નથી પડતી જનતા જો કોઈક જગ્યાએ ભાજપને વોટ ન આપે તો ભાજપને એવું લાગે કે જનતા સમજતી નથી એવું નથી જનતા બધું સમજે છે બરાબર સમજે છે તમારા મુદ્દાઓને તોલે છે અને એ જ્યારે તોલતી હોય ત્યારે એ ત્રાજવું કોની બાજુ ઢળે છે એના પર એ વોટિંગ કરે છે અને એટલા જ માટે જનતાને મૂરખ સમજવાનો કોઈને અધિકાર નથી કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી જો જીતતા નથી તો ગુજરાતની જનતાને કશી ખબર નથી પડતી કે સેન્ટિમેન્ટ નથી એ વાતમાં તો કોઈ દમ નથી આગળ એકદમ સંક્ષિપ્તમાં વાત કરી લઈએ મોદી કા પરિવારની ભારતીય જનતા પાર્ટી એક બાજુ દેશની ચૂંટણીના સંદર્ભે જોવા જઈએ તો ખાસી અંડર કોન્ફિડન્ટ દેખાઈ રહી છે ત્રીજી ટર્મ માટે લડતા હોય એન્ટી ઇન્કમ્બન્સી શબ્દને પ્રો ઇન્કમ્બન્સીમાં ફેરવી દીધો હોય તો પછી એ આત્મવિશ્વાસ વધારે દેખાવવો જોઈએ પણ ટિકિટ આપીને પાછી ખેંચવાની વાત હોય મંત્રીઓને મેદાનમાં ઉતારવાની વાત હોય એ પણ અલગ બેઠકોથી મેદાનમાં ઉતારવાની વાત હોય જાતિના સમીકરણોમાં ક્યાંય ચૂક ન થાય એની વાત હોય કે પછી સૌથી મોટો મુદ્દો કોંગ્રેસના કાર્યકર્તાઓને ખેંચવાની વાત હોય નેતાઓને ખેંચવાની વાત હોય તો મતલબ કે ના ભારતીય જનતા પાર્ટી અતિ આત્મવિશ્વાસમાં છે ના આત્મવિશ્વાસમાં છે અંડર કોન્ફિડન્ટ છે પણ એ બધાની વચ્ચે લોકો એક એવો મુદ્દો તલાશ છે એની શોધમાં છે કે જેના કારણે એક સેન્ટિમેન્ટ આખું વાતાવરણમાં ઊભું થાય બે હજાર ઓગણીસ કે ચૌદ જેવું ઊભું નથી થયું બે હજાર ચૌદમાં ચાયવાલા કહ્યું તો પછી બધી જ જગ્યાએ ચાયવાલા ચાયવાલા કરીને કેમ્પેન કરી નાખ્યું એની અસર થઈ બે હજાર ઓગણીસની ચૂંટણીમાં ચોકીદાર ચોર હૈ એવું કેમ્પેન લાવ્યા રાહુલ ગાંધી તો દરેક લોકોએ પોતાના ટ્વિટર પર મેં ભી ચોકીદાર એવું લગાવ્યું અને પછી તો બધા લોકોએ જેટલા પણ નેતા હતા એટલે ચોકીદાર અમિત શાહ ચોકીદાર રાજનાથસિંહ બધાએ પોતાની આગળ મેં બી ચોકીદાર લગાવવા માંડ્યા આ વખતે લાલુ પ્રસાદ યાદવની ટિપ્પણી સામે આવી એમણે કહ્યું કે જે લોકો પરિવારને નથી સમજતા એ લોકોને શું ખબર કે પરિવાર શું જેનો પોતાનો પરિવાર નથી અને તો અચાનક ભારતીય જનતા પાર્ટી એને કેમ્પેઇન તરીકે ઉપાડવાની શરૂઆત કરી અને એમાં કહ્યું કે આખા અમે બધા મોદીનો પરિવાર છીએ બધા લોકો બાજુમાં મોદી કા પરિવાર લખી રહ્યા છીએ કે અમે ક્યાંથી આવીએ છીએ તો અમે નરેન્દ્ર મોદીનો પરિવાર છીએ પ્રધાનમંત્રી છે એ દેશના આખો દેશ એમનો પરિવાર છે દેશના એ સૌથી મોટા મોભી છે વરિષ્ઠ છે પરંતુ આ કેમ્પેન સેન્ટિમેન્ટ ઊભું કરવા માટે જે રીતે ઊભું કરવામાં આવી રહ્યું છે સરખામણીએ જોઈએ ચૌદ અને ઓગણીસની તો ચાયવાળા તો સામાન્ય માણસના મોઢા પર હતું દરેક ચાવાળાને એવું લાગતું હતું કે નેક્સ્ટ પ્રધાનમંત્રી એ જ હશે આજે પણ એની અસર છે કે જેટલા લોકો ચા આપવા આવે એને બધા એવું કે ભાઈ સરખી રીતે બોલજો એમને શું ખબર આ પ્રધાનમંત્રી પણ હોય એ રીતે મસ્તી કરે છે લોકો ઓફિસમાં આજે પણ બે હજાર ઓગણીસનું ચોકીદારવાળું કેમ્પેઇન પણ ઘણું અસર કરી ગયું હતું આ વખતે વિપક્ષ તરફથી એવા કોઈ આકરા પ્રહારો જ નથી કરવામાં આવ્યા અને છતાંય એક કશીક ઉતાવળ છે ભારતીય જનતા પાર્ટીને એક એવું ઇમોશનલ વાતાવરણ બનાવવાની કે અમારા પ્રધાનમંત્રીને આ લોકો બહુ ખરાબ બોલે છે પણ તમે એમનો પરિવાર છો ને તમારે એમને સાચવી લેવાના છે ભારતીય જનતા પાર્ટીની પાસે કરોડો કાર્યકર્તાઓ છે એમના માટે ચોક્કસથી પ્રધાનમંત્રી મોદીના પરિવારમાંથી આવે છે અને નરેન્દ્ર મોદીએ પોતાના જીવનમાં પોતાના પરિવારથી પણ વિશેષ પાર્ટી અને દેશ માટે સમય આપ્યો છે એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ એના પછીની જે પરિસ્થિતિઓ પેદા થઈ છે એટલું ઇમોશનલ વાતાવરણ બનાવી શકે છે કે કેમ એ આપણે સમય પર છોડીએ છીએ કેમકે હજુ તો બધા ઘણા બધા કેમ્પેન લોન્ચ થવાના છે સપને નહીં હકીકત હે બૂનતે તભી તો સબ મોદી કો ચૂનતે તો એ ગીત પણ બહુ સરસ રીતે બનાવ્યું છે આવા તો હજુ ઘણા બધા ગીત ઘણી બધી માર્કેટિંગ સ્ટ્રેટેજી ઘણા બધા વિડીયો આવશે માર્કેટમાં અને એના આધાર પર એક પરસેપ્શનના આધાર પર એક નેરેટિવ સેટ થશે અને પછી એક ચોક્કસ કન્ક્લુઝન પર એક નિષ્કર્ષ પર સામાન્ય માણસ પહોંચશે તો આ બધી એક્સરસાઇઝ તો બધી પાર્ટી કરે છે વિપક્ષે પણ ભક્ત કા ચશ્મા બહુ સરસ ગીત બનાવ્યું હતું એમનું સફળ કેમ્પેઇન હતું સરખામણીએ આ વખતે કોઈ સફળ કેમ્પેઇન હજી સુધી કોંગ્રેસ તરફથી આવ્યું નથી નરેન્દ્ર મોદી તરફથી એક ગીત આવ્યું છે કે સપને નહીં હકીકત હે બૂનતે તભી તો સપ મોદી કો ચૂનતે તો એ ગીત બહુ સરસ છે અને નોર્મલી સાંભળીએ તો બધાને યાદ રહી જાય અને ગાવા માંડે લોકો મોઢા પર ચડી જાય એ પ્રકારનું ગીત છે અલગ અવાજ અને ધૂનની સાથે છે તો સામે કોંગ્રેસનું કયું ગીત આવે છે કઈ થીમ પર લઈ જાય છે એના પર બધાની પ્રતીક્ષા રહેવાની છે લાલુ પ્રસાદ યાદવ ને છેલ્લે સાંભળી લઈ એકદમ સંક્ષિપ્ત માં પરિવાર પર એમણે ટિપ્પણી કરી છે એ મોદી ક્યા મોદી કો મોદી કોઈ ચીજ હૈ નરેન્દ્ર મોદી આજ કાલ પરિવાર પર હમલા અરે ભાઈ તુ કે તુમકો ક્યો પરિવાર મે સંતાન નહી તુમકો હુ બતા જ સંતાન होने वाले लोगों को बोलता कि परिवारवाद है परिवार के लिए लोग लड़ रहे हैं तुम्हारे पास परिवार नहीं है और तुम्हारी माता जी जब और तुम हिंदू भी नहीं है तुम्हारी माता जी का जब जब आसान हो गया तो हर हिंदू अपने मां के शोक में केस दाढ़ी बनवाता दारी छिलवाता बन है તો એનાલિસિસ માં અત્યારે બસ આટલું જ જો આપણે યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડીયોને શેર કરો અમારી એપ્લિકેશન એન્ડ્રોઈડ અને પ્લે સ્ટોરમાં એટલે કે આઈફોનમાં પણ ઉપલબ્ધ છે એપલમાં તો ત્યાં પણ તમે અમને ડાઉનલોડ કરી શકો છો અમારી એપ્લિકેશન ને અને અમારી સાથે એકદમ નજીકથી જોડાઈ જાઓ કેમ કે ત્યાં તમે માત્ર વિડીયોઝ જોઈ નહીં શકો સમાચાર વહે વાંચી પણ શકશો અમારી સાથે વધારે કનેક્ટ થશો તો એવી અપેક્ષા છે અને સાથે જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી પેડ સબસ્ક્રિપ્શન છે ત્યાં તમારે દર મહિને પૈસા આપવાના છે તો જો તમે ઈચ્છો અને અમારી સાથે જોડાવા માંગો તમને એવું લાગે કે અમે એવું કોન્ટેન્ટ બનાવીએ છીએ કે જેથી તમારે અમને સબસ્ક્રાઈબ કરવા જોઈએ એ તો એ પણ કરી દો નમસ્કાર